નમસ્તે બાળકો, કેવી સુંદર મજાની કવિતા જય વિજ્ઞાન કે આપણે સમજ્યા. હવે પાઠ છ છે એ છે ન્યાય. હા, તમે પણ જ્યારે કંઈક વર્ગની અંદર વાતચીત કરતા હોય ત્યારે એવી આપણે વાતો ઘણી વખત કરતા હોય કે આને ન્યાય છે, આને અન્યાય થયો, ટીચર આને આવી રીતના ન કર્યો. તો આવી બધી બાબતોથી તમને ન્યાય અને અન્યાય એ શું એની તમને ખબર જ હશે. તો આવી સુંદર મજાની કહાની અને એ પણ છે બે બાળકો વચ્ચે, અને એમાં નાના અંધા બાળકે પોતાની બુદ્ધિ ચાતુર્યથી એનો ઉકેલ મેળવ્યો છે. તો ન્યાય એનો ભાગ એક સમજાવીશ, બીજા દાસમાં ભાગ બીજો સમજાવીશ. ઇસ ઇકાઈ મે ચાતુર્ય કી બાત કી ગઈ હૈ, ઇસકી બાત કી ગઈ હૈ ચાતુર્ય કી. એક મિત્ર યાત્રા પર જાતે વક્ત અપની સોને મોહરે મિત્ર કે યહાં તેલ કે ડીબે મે છુપા કે જાતા હૈ. યાત્રા સે વાપસ આને પર ઉસે અપની મોહરે નહીં મિલતી, વો કાજી સે ફરિયાદ કરતા હૈ. અંત મે હસન નામ કા એક લડકા અપની ચતુરાઈ સે સચ્ચા ન્યાય કરકે અલી ખ્વાજા કો મોહરે વાપસ દિલવા દેતા હૈ. યહ રોચક કહાની ન્યાય ઓર બુદ્ધિમત્તા કી એક ઝલક દેતી હૈ. દેખો બચ્ચો, બહુત અચ્છી કહાની હૈ, બહુત અચ્છી તરહ સે હમ કહાની સુનતે હૈ તો હમે બહુત અચ્છી રોચક લગતી હૈ, ઓર યહ કહાની ભી હમારે દિલ કો છૂ લેને વાલી હૈ. એક બાર એસા હુઆ કે પુરાને સમય મે બહુત સારે કે સમય કે બાદ પુરાને જમાને મે ઈરાક કી રાજધાની બગદાદ મે એક વ્યાપારી રહેતા થા. કોણ રહેતા થા? એક વ્યાપારી રહેતા થા. નામ થા ઉસકા અલી ખ્વાજા. ક્યા થા? અલી ખ્વાજા. વ્યાપાર કરતે કરતે જબ ઉસકે પાસ 1000 સોને કી મોહર ઇકઠી હો ગઈ. બહુ સ્યારે બા વ્યાપાર કર લિયા ઓર 1000 સોને મોહર ઉસને ઇકઠી કર લી, એકદમ ધન કમા લિયા. તો ઉસને મક્કા શરીફ કી યાત્રા કા નિશ્ચય કિયા. ઉસકો લગા કે મક્કા કી યાત્રા કરકે મે લોટ આઉ. ઉનકી યાત્રા કા સ્થાન હૈ મક્કા. યું કી ચૂંકિ વહ અકેલા રહેતા થા, ઉસને અપની જમા પૂંજી અપને મિત્ર કે યહાં રખને કા નિશ્ચય કિયા. અબ તો અકેલા રહેતા થા, બહુત સારા ધન લેકર સાથ મે નહીં જા સકતે, ઓર પહેલે કે સમય એસે એટીએમ કાર્ડ ભી નહીં થા કે સાથ મે લેકર ચલે જાતે વહાં સે રૂપિયે નિકાલ લેતે પૈસે નહીં. તો અપને પાસ જો પૈસે થે, અપને પાસ જો ધન થા, વો કહાં રખે? તો ઉસને સોચા કે મેં અકેલા રહેતા હું, એસે યાત્રા પર ઇતના સારા ધન સાથ મે નહીં લે જા સકતા, ઇસલિયે કે મે અપને મિત્ર કે યહાં એ સારા ધન રખકર જાતા હું, લેકિન કેસે છુપા કર રખ કર જાતા હું. યાત્રા કે ખર્ચ કે લિયે ઉસને 500 મોહરે અલગ રખ લી, ફિર એક ઘડે મે બચી હુઈ મોહરે ડાલ કર તેલ ભર દિયા. દેખો ઉસને ચતુરાઈ તો કી કે જીતને સારે મોહરે જીતને સારે ધન ઉનકો યાત્રા મે લે જાના થા વહ ઉસને બહાર રખ લી, ઓર ફિર જો બચી હુઈ ધન બચા હુઆ જો એસા સોને મોહર થી એક તેલ કે ડબ્બે મે રખ દિયા ઓર ઉપર સે તેલ ભર દિયા ઓર સીલ બંધ કરકે ડિબ્બા પેક કર દિયા. અલી ખ્વાજા પડોસ મે અપને મિત્ર વાજિદ કે ઘર ગયા ઓર ઉસકો અપની યાત્રા કે બારે મે સારી વાત બતાઈ ઓર કહા યહ તેલ કા ઘડા મે આપકે ઘર રખકર જાના ચાહતા હું. દેખો અલી ખ્વાજા ને કિસકો કહા? કે અપને મિત્ર વાજિદ કો કહા કે મે યે તેલ કા ઘડા આપકે ઘર રખકર જાના ચાહતા હું, ક્યોંકિ મે તો યાત્રા પર જાઉંગા, કોઈ લે જાયેગા ચોરી કરકે, ઇસલિયે આપ મેરે તેલ કા ધ્યાન રખના, ઉસમે સોને મોહર હૈ ધન હૈ એસા બતાયા નહીં. તો ઉનકા મિત્ર ક્યા કરતા હૈ અલી ખ્વાજા કે મે મક્કા સે જબ લોટ આઉંગા
वाजिद ने फिर मैं अपने दिल के घड़े को ले जाऊंगा। वाजिद ने अपने तहखाने की चाबी उसके देते हुए कहा कि आप अपना घड़ा तहखाने में रखाइए। क्या कहा अपने मित्र को? कहा ये लो चाबी। तहखाना यानी एक कमरे के नीचे का कमरा, जो पूरा सामान रखने के लिए कोठार जैसा। तो कहा कि इनकी चाबी ले लो, आप ही तेल का घड़ा वहां रखकर वापस लौटाइए। मैं आपका घड़ा रखने के लिए नहीं जाता, आप अपने हाथ से ही घड़ा तहखाने में रखकर आ जाइए। आप अपना घड़ा तहखाने में रखाइए और जब आप लौटे तो उसी स्थान से फिर आपका घड़ा ले लीजिए। अली ख्वाजा तो घड़ा रखकर यात्रा के लिए चले गए। अली ख्वाजा वाजिद के यहाँ के नीचे के कमरे में तहखाने में उनके तेल के घड़े को रखकर वहाँ से चला गया। और देखो आपको चित्र में भी दिखाई देता है कितने सारे घड़े को ऐसे दिखाई देता है। एक दिन वाजिद के घर दावत थी, तरह तरह के पकवान बनते हुए तेल खत्म हो गया। रात का समय था अने वाजिद की बीवी अपना सिर खुजलाने लगी। देखो एक दिन क्या हुआ कि वाजिद के घर बहुत सारे मेहमान आए और रसोई बनाते बनाते तेल खत्म हो गया और रात का समय था। तेल खत्म हो जाने के बाद उनकी पत्नी सोचने लगी, अरे मैं क्या करूँ, अब तो तेल भी नहीं है और अब तो बाजार भी बंद हो गया। तो वह वाजिद की बीवी अपना सिर खुजलाने लगी तभी उसे अली ख्वाजा के तेल के घड़े की याद आ गई। उसको लगा कि हाँ अली ख्वाजा ने भी इधर हमारे घर में ही तेल का घड़ा रखा है, थोड़ा निकाल लेते हैं। तो उसने अपने वाजिद से कहा कि आप तहखाने में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल लाइए, इस समय बाजार तो बंद हो गया है, कल सुबह बाजार से नया तेल लाकर घड़े में फिर से हम भर देंगे। अली ख्वाजा को तो तेल की याद नहीं थी लेकिन उनकी पत्नी ने याद किया कि तेल है ना हमारे मित्र का, उसमें से थोड़ा तेल निकाल के आइए और कल बाजार से लेकर फिर हम तेल भर देंगे। तो ख्वाजा आज रात ही आकर थोड़ा तेल मांगने वाला है, चलो हम ऐसा करते हैं। तो बीवी की बात सुनकर वाजिद तहखाने में गया। जब घड़े का सिर खोलकर तेल निकालने लगा तो तब घड़े में से सिक्कों की आवाज आई। अली ख्वाजा ने तेल के घड़े में क्या खजाना छुपाया था? सिक्के, बहुत सारा धन छुपाया था। उसे लगा कि घड़े में तेल के नीचे कुछ है तो सही। देखो इतने जोर की आवाज आई इसलिए उसने दूसरे बर्तन में सारे के सारे तेल दूसरे बर्तन में रख लिए और सारे तेल दूसरे बर्तन में निकालने के बाद उसने देखा तो घड़े में तो 500 सोने की मोहरे थी। सोने की मोहर, बहुत सोना ऐसे तेल के नीचे उसने देख ली। उसने उन मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया। देखो बच्चों किसी को बताया नहीं, तेल निकालने के लिए गया था, धन देकर लालच हो गई, तिजोरी में उसने ये सारा धन छिपा कर रख दिया और तेल लाकर बीवी को दे दिया। अगले दिन उसने बाजार से नया तेल लेकर घड़े में फिर से भर दिया। उसे वैसे ही सील बंद कर दिया कि ख्वाजा अली ने कुछ भी पता न चले। देखो तेल लाकर तो फिर से घड़े में भर दिया, सील भी बंद कर दिया लेकिन मोहरे उसने अपनी तिजोरी में छुपा कर रख ली। अब कुछ दिनों के बाद ख्वाजा है मक्का की यात्रा से वापस लौट आए तो घर में अपना सामान रखकर वह सीधा वाजिद के घर गया और अपनी यात्रा की सारी बात बताई। देखो सोने मोहर रखी थी इसलिए यात्रा से लौटकर तुरंत वह अपने वाजिद के घर गया, मित्र के घर। तो सारी यात्रा की बातें बताई, फिर कहा कि मेरा
तेल का घड़ा मैं ले जाता हूँ। सारी बात बताने के बाद फिर तेल का घड़ा लेकर वह अपने घर चला गया। जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसके पैरों तले जमीन खिंचक गई। घर जाकर उसको पता था कि तेल के नीचे मैंने सोने की मोहर रखी है, तो उसने दूसरे बर्तन में तेल निकाला सोने की मोहर निकालने के लिए, लेकिन नीचे सोने की मोहर नहीं थी। तो उनको आश्चर्य लगा, जमीन खिंचक गई, ऐसा लगा अरे भगवान। तो पैरों तले जमीन खिंचकना आघात लग गई, इसमें तो तेल है सोने की मोहर नहीं है, आश्चर्य में डूब गया। तो वह सिर पकड़ कर बैठ गया क्योंकि घड़े में एक भी सोने की मोहरें नहीं थी। उनको तो पता नहीं है लेकिन माजिद ने क्या किया हमें तो पता है। तो वह तो चिंता में डूब गए। वह सोचने लगा अब क्या किया जाए। वह तो सोचने लगा अरे मैंने तेल रखा था, ऐसी बात बताई थी, फिर भी माजिद ने ऐसा कार्य किया, अब मैं क्या करूँ, किसको बताऊँ, किसी को बताया भी नहीं था कि मैं उसमें सोने की मोहर रख के जाता हूँ, धन रख कर जाता हूँ। तो वह तो पछताने लगा। इसलिए आगे की जो इकाई, आगे का जो कहानी है मैं अगले दास में समझाऊंगी, लेकिन इनके पहले हमारे जो शब्दार्थ लिखते हैं वह फिर नोट में आप लिख लेना। नमस्ते बालकों।